राम मंदिर निर्माण माटे हवे वीएचपी मैदान आव्यो छे, जे गांधीनगरमां वीएचपी ની ધર્મસભા યોજાઈ રહી છે, જેમાં રાજ્યભરમાંથી વીએચપીના કાર્યકર્તાઓ હાજર રહેશે. રાજ્યભરમાંથી સાધુ સંતો, વીએચપીના કાર્યકરો અને નગરજનો જોડાશે. ગુજરાતમાં 23 જિલ્લા મથકે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત 1-16 ડિસેમ્બર સુધી વીએચપીની ધર્મસભાઓ યોજવામાં આવશે. અમદાવાદ, સુરત, રાજકોટ અને કચ્છમાં પણ ધર્મસભા યોજવામાં આવશે. આજે ગાંધીનગર ખાતે ધર્મસભાનું આયોજન કરાયું છે. 1-16 ડિસેમ્બર સુધી તેમાં અનેક પ્રકારના કાર્યક્રમો આપવામાં આવશે. આ ધર્મસભામાં કાર્યકરો વીએચપીના સાથે જ નગરજનો મોટી સંખ્યામાં જોડાશે. અમદાવાદ, સુરત, રાજકોટ અને કચ્છમાં પણ ધર્મસભા યોજવામાં આવશે. રાજ્યભરમાંથી વીએચપીના કાર્યકર્તાઓ ધર્મસભામાં જોડાશે. વધુ વિગત લઈને અમારી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ રહ્યા છે. મેહુલ, આજે ગાંધીનગર ખાતે ધર્મસભા કયા કાર્યક્રમો આપવાનું આયોજન છે અને ધર્મસભા ક્યારે શરૂ કરવામાં આવશે? આજે બપોરે 3 વાગે ધર્મસભાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. વીએચપી દ્વારા જે ગાંધીનગર અને હિંમતનગરમાં બે અલગ અલગ જગ્યાએ જે ધર્મસભા છે યોજાઈ રહી છે. જે મંદિર છે રામ મંદિરમાં, એ તેની અંદર જે અયોધ્યામાં તે બને તે મુખ્ય મુદ્દો છે. અને તેના મુદ્દા સાથે જ સમગ્ર દેશભરમાં આ રીતે વીએચપી દ્વારા ધર્મસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વધુને વધુ લોકોને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર અધ્યાદેશ લાવીને જે છે મંદિર બનાવે તેવી માંગણી છે. લોકસભાની અંદર જે છે બિલ પણ લાવે અને બિલને સૌ કોઈ જે છે ટેકો આપે તેવી તેમની માંગણી કરી છે. પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા જ શા માટે વીએચપી આ માટે જે છે ધર્મસભાઓ કરી રહ્યું છે તે પણ એક પ્રશ્ન ઉઠી રહ્યો છે. કારણ કે જે વિકાસના મુદ્દાઓ અને ક્યાંક ને ક્યાંક સરકાર અલગ અલગ મુદ્દાઓ પર ઘેરાઈ રહી છે, ત્યારે રામ મંદિર ફરી એકવાર મુદ્દો બનતા જે લાગણીશીલ ખાસ કરીને વાત કરવામાં આવે તો મંદિરને ફરી એકવાર મંદિરની સાથે લઈને 2019 ચૂંટણી જીતવાનો પ્રયાસ હોય ક્યાંક ને ક્યાંક તે પણ એક ચર્ચાનો વિષય બને છે. આભાર મેહુલ, સમગ્ર વિગત લઈને અમારી સાથે જોડાવા બદલ.